આજે સર્વોચ્ચ અદાલત પાસે પાંચ મુખ્ય ન્યાયમૂર્તિઓએ આપણે રામ મંદિર અંગે જે ચુકાદો આપ્યો છે એનું આપણે સન્માન કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે વર્ષોથી જે પ્રશ્ન અને પ્રશ્નના સંદર્ભમાં કોર્ટે ચુકાદો આપી અને કાયમ પ્રશ્નનો અંત લાવ્યા છે. આશા રાખી છીએ કે દેશ અને ગુજરાતના તમામ સંસ્થાઓ, તમામ લોકો આ નિર્ણયને સ્વીકારીને દેશની એકતા અખંડિતતા ને આપણે વધુ મજબૂત કરીએ અને ગુજરાતની તમામ ધર્મની જનતાને હું અપીલ પણ કરું છું કે આ નિર્ણયના સંદર્ભમાં આપણે સૌ શાંતિ જાળવીએ અને એકલાસના વાતાવરણને વધુ મજબૂત બનાવીએ.